नमस्कार विद्यार्थी मित्रों, कॉन्सेप्ट प्लस में हूँ भावेश सर आप सौनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, छेल्ला वीडियो लेक्चर नी अंदर आपणे अग्यार साइंस ना भौतिक विज्ञान में आपणे एसआई एकम पद्धति जोई, पूरक एकमों जोया, एने कई रीते उपयोग करवाना छे बराबर ए बधुं जोयुं छे। हवे आजनो जे वीडियो लेक्चर छे एनी अंदर मैं तमने खूणाना एकमों समझावानो छूँ बराबर, के आ खूणो जे छे एने तमे सेनी सेनी अंदर मापी सको, कया कया एकमों अंदर वड़े तमे एने मापी सको बराबर। जो अत्यार सुधी आपने केवुं खबर हतुं, आपने एवुं खबर हतुं के खूणाने आपणे डिग्रीमां मापी शकीए, 90 डिग्री, 45 डिग्री, 30 डिग्री, 35 डिग्री, खूणो सामे मपाई डिग्रीमां। परंतु विद्यार्थी मित्रों, खूणाने तमे आ डिग्री सिवाय पण बीजा एकमोमां मापी शको। मैं तमने छेल्ला विडियो लेक्चरमां शुं कीधुं, ખૂણાનો એસઆઈ એકમ તો કોણ છે, રેડિયન છે બરાબર। તો આ ડિગ્રી અને રેડિયન આ બે વચ્ચે શું સંબંધ બરાબર। જે રીતે આપણે અંતરના તો ઘણા બધા એકમો છે, અંતરના એકમો કયા કયા છે, અંતર સામાં માપી શકાય, અંતર નેનોમીટરમાં માપી શકાય, મિલીમીટરમાં માપી શકાય, સેન્ટીમીટરમાં માપી શકાય, મીટરમાં માપી શકાય, કિલોમીટરમાં માપી શકાય, પ્રકાશમાં માપી શકાય, એસ્ટ્રોનોમિકલ યુનિટમાં માપી શકાય, પાર્સેકમાં માપી શકાય, ઘણા બધા એકમો છે। પરંતુ એ બધા એકમો વચ્ચે પણ સંબંધ છે, જેમ કે આપણે એવું કહીએ કે 1 મીટર = 100 સેન્ટીમીટર, તો આ મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ થઈ ગયો। તો તે જ રીતે ખૂણાઓના પણ ઘણા બધા એકમો છે બરાબર। તો એ ખૂણા ખૂણા વચ્ચે શું સંબંધ છે એ આપણે આજના વિડીયો લેક્ચરમાં જોવાના છે। તો આપણો ટોપિક જે છે એ છે ખૂણાના એકમો। બરાબર, ખૂણાના એકમો। તો છોકરાઓ, ખૂણાનો સૌથી જૂનો અને જાણીતો જો કોઈ એકમ હોય તો એ છે ડિગ્રી, જેને તમે સારી રીતે ઓળખો છો। તો હું તમને પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરું છું ડિગ્રી બરાબર। ખૂણાનો તમારો જાણીતો એકમ કયો? ડિગ્રી બરાબર। ચાલો, ખૂણાનો બીજો જે એકમ છે બરાબર, જે મેં તમને છેલ્લા વિડીયો લેક્ચરમાં કીધું, ખૂણાનો એસઆઈ એકમ શું થાય? તો ખૂણાનો એસઆઈ એકમ છે રેડિયન બરાબર। તો ખૂણાનો બીજો તમારો ઓળખાણ પડેલો હોય તેવો એકમ છે રેડિયન બરાબર। હવે તમને થોડું સરપ્રાઇઝિંગ લાગે તેવો એકમ છે નંબર 3, અને એ છે મિનિટ। વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂણાને મિનિટમાં પણ માપી શકીએ, કઈ રીતે હું તમને આગળના વિડીયોમાં કહું છું બરાબર। ચાલો, ખૂણાનો ચોથો એકમ છે એ એના કરતાં મોટું સરપ્રાઇઝ જેવું લાગશે, ખૂણાને તમે સેકન્ડમાં પણ માપી શકો બરાબર। તો આ ખૂણાના એકમો છે, જે રીતે મેં તમને અંતરના એકમો કીધા તે રીતે ખૂણાને તમે આટલા એકમોમાં માપી શકો। હવે આ ખૂણાઓમાં પણ પાછો સંબંધ છે, આ ડિગ્રી અને રેડિયન વચ્ચે કંઈક સંબંધ બરાબર, ડિગ્રી અને મિનિટ વચ્ચેનો કંઈક સંબંધ બરાબર, ડિગ્રી અને સેકન્ડ વચ્ચેનો કંઈક સંબંધ બરાબર। ચાલો, આ પહેલું આની વચ્ચેનો સંબંધ છે એ કંઈક આવશે, આ બીજો એક સંબંધ મળશે, અને આ આપણે એક ત્રીજો સંબંધ મળશે બરાબર। તો આપણે જોઈ લઈએ કે આ ડિગ્રી અને રેડિયન વચ્ચે શું સંબંધ છે, ડિગ્રી અને મિનિટ વચ્ચે શું છે, ડિગ્રી અને સેકન્ડ વચ્ચે છે। તો આપણે પહેલો અહીંયા લખીએ બરાબર, એનું નામ આપણે એ કહી દઈએ બરાબર। આ જે સંબંધ છે એ છે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ। શું સંબંધ છે ડિગ્રી અને રેડિયન વચ્ચે? તો વિદ્યાર્થી મિત્રો, લાઈફ ટાઈમ માટે યાદ રાખજો કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/180 રેડિયન થાય। શું કીધું મેં? 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? π/180 રેડિયન થાય। હવે 2 ડિગ્રી હોય તો 2 × π/180 રેડિયન, મને શબ્દો પર ધ્યાન આપજો, મેં આવા એક્ઝામ્પલ તમને જાતે કરવા માટે આપવાનો છું। અહીંયા 3 ડિગ્રી હોય તો 3 × π/180 રેડિયન, સમજ પડી? ચાલો, જ્યાં પાઈની કિંમત તો તમને ખબર જ છે, જ્યાં પાઈની કિંમત કેટલી લેવાની, π = 3.14
बीस भाग्या सात करो बीस सप्तमांश जेने आपणे कहीए तेनी वेल्यू केटली आवे 3.14 ठीक छे। तो आ थई गयो तमारो पहेलो संबंध बराबर ए ठीक छे। चालो त्यार पछी हवे बीजो संबंध कोनी वच्चेनो डिग्री अने मिनिट वच्चेनो बराबर एने आपणे कही दीए बी अने आने आपणे कही दईशुं सी ठीक छे। चालो तो हवे आपणे जोईए बी बराबर कोनी वच्चेनो संबंध डिग्री अने मिनिट वच्चेनो। तो अहीं मैं लखूं छूं के डिग्री अने मिनिट वच्चेनो संबंध डिग्री अने मिनिट वच्चेनो संबंध बराबर शुं संबंध छे डिग्री अने मिनिट वच्चे। तो याद राखजो छोकराओ लाइफ टाइम माटे आ 1 degree इज इक्वल टू 60। छोकराओ आपणे 60 लखीने पछी एना उपर आ रीते एक नानी लीटी करवानी छे। तो आ शुं बतावे मिनिट जे रीते आपणे आ 1 नी उपर आम राउंड करीए तो ए डिग्री बतावे ते रीते 60 नी अगाड़ी आपणे आ एक लाइन करीए तो ए मिनिट दर्शावशे। याद रहेशे नहीं खबर पड़े तो विडियो पाछळ लईने जोई लेवानो बराबर। चालो तो डिग्री अने आ मिनिट वच्चेनो संबंध छे बराबर। चालो हवे थर्ड संबंध जे आपणे जोवाना छे ए छे सी बराबर। तो कोनी वच्चेनो संबंध छे तो डिग्री अने सेकंड वच्चेनो संबंध। आ डिग्री अने सेकंड वच्चे शुं संबंध छे तो ए पण तमारे कायमना माटे याद राखवानुं छे लाइफ टाइम माटे। तो 1 degree इज इक्वल टू छोकराओ थाय 3600 seconds। शुं थाय 1 degree इज इक्वल टू शुं थाय 3600 seconds ठीक छे। चालो हवे तो आ बधा मैं तमने शुं कही दीधा खूणाना संबंधो बराबर। डिग्रीनो रेडियन साथे डिग्रीनो मिनिट साथे डिग्रीनो सेकंड साथेनो संबंध आ तमारे याद राखवानो छे बराबर। चालो हवे हूँ तमने अमुक एना खास प्रकारना जे तमारा शू कहवाई मिक्स करीने जे एकमो बनावेला होय एने आपणे रेडियन में फेरवानो तो कई रीते फेरवी शकीए एटले के तमने लखीने समजावुं। समझी लो के तमने खूणाओने रेडियन में फेरवाना छे नीचे आपेला खूणाने रेडियन में फेरवो। केम रेडियन में ज फेरवानुं तो खूणानो एसआई एकम कोण छे रेडियन छे बराबर। अने आपणे आपणा फिजिक्सनी अंदर मोस्टली कई एकम पद्धतिनो उपयोग करीए छे एसआई। तो तमने कोईक वक्त कोईक तो वक्ते तमने डिग्रीमां आपेलो होय मिनिटमां आपेलो होय सेकंडमां आपेलो होय अने एने आपणे शामां फेरवानुं होय रेडियनमां फेरवानुं होय तो कई रीते फेरवाय ए आपणे जोवाना छे बराबर। चलो समझी लो छोकराओ मारी पासे एक खूणो छे बराबर। खूणो आवो छे बराबर के आ खूणो थीटा इज इक्वल टू खूणाने सामा साना वडे दर्शावाय थीटा वडे। तो खूणो थीटा इज इक्वल टू आ 1 degree अने 10 minutes छे। चलो हवे आ जे खूणो छे એ નથી ડિગ્રીમાં કે નથી મિનિટમાં આ ખૂણો સામાં છે તો આ ખૂણો ડિગ્રી અને મિનિટમાં છે અને આપણું કામ શું છે આપણું કામ છે આ ખૂણાને રેડિયનમાં ફેરવવાનું બરાબર। આપણું કામ શું છે આ ખૂણાને રેડિયનમાં ફેરવવાનું તો આપણે કઈ રીતે ફેરવીશું બરાબર। તો અહીંયા આગળ તમને એક સંબંધ ખબર છે બરાબર। કયો સંબંધ ખબર છે કે આ 1 degree બરાબર કેટલી મિનિટ થાય આ 1 degree આ 1 degree બરાબર કેટલી મિનિટ થાય 60 minutes થાય બરાબર। હવે તમારે બે નિયમો યાદ રાખવાના છે એ બંને નિયમો મેં અહીંયા આગળ લખી જ દઉં છું અને એ નિયમો તમારે નોટમાં લખવાના છે સરસ અક્ષરે બરાબર। જ્યાં પણ તમે આ હોમવર્ક કરવાના છો એના હાસ્યામાં લખેલું હોવું જોઈએ। હું ચેક કરીશ તમારા માટે કેટલા વિડીયો જુએ છે બરાબર। આ જે નિયમો છે એ તમારા હેડિંગમાં લખજો શું નિયમ લખવાના છે। ચાલો તો નોંધ કરીને લખજો નોંધ કરીને બરાબર બરાબર। અહીંયા જે બ્લુ કલરથી જે મેં નિયમો લખું છું એ નિયમો તમારે બાય હાર્ટ કરવાના છે બે નિયમ પરથી
બધું થઈ જશે બરાબર. પહેલો નિયમ કે આ નિયમ નંબર 1, મિનિટને મિનિટને રેડિયનમાં ફેરવવા માટે 60 વડે ભાગવું અને પાઈ બાય 180 વડે ગુણવું. ચાલો આટલું વસ્તુ યાદ રહેશે છોકરાઓ, નાનું અમથું એકદમ. જો તમારે મિનિટ હોય તમારી પાસે મિનિટ, બરાબર, મિનિટને શામાં ફેરવવાનું છે તમારે? રેડિયનમાં. તો કયો નિયમનું પાલન કરવાનું? જે પણ મિનિટ આપેલી હોય તેને કેટલા વડે ભાગી કાઢવાનું? 60 વડે. અને કેટલા વડે ગુણી કાઢવાનું? π/180 વડે. બરાબર, આ આપણો પહેલો નિયમ છે. ચાલો હવે નિયમ નંબર 2. બરાબર, નિયમ નંબર 2 શું છે? બરાબર, કે ધારો કે તમને ખૂણો સેકન્ડમાં આપેલો હોય, એટલે સમજી લો, તો હું તમને નિયમ પહેલા લખાવી દઉં છું. સેકન્ડને રેડિયનમાં ફેરવવા, બરાબર, ચાલો તેને 3600 વડે ગુણવું અને અહીંયા પણ તમારે એને π/180 વડે ગુણવું. બસ ખાલી આટલું જ યાદ રાખવાનું છે. બરાબર, મિનિટ હોય તો 60 વડે ભાગવાનું અને π/180 વડે ગુણવાનું. સેકન્ડ હોય તો 3600 વડે ગુણવાનું અને π/180 વડે ગુણવાનું. બરાબર, હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું. ચાલો સમજી લો, મારી પાસે હવે આ એક ખૂણો છે અને મારે શું કરવાનું છે? આને રેડિયનમાં ફેરવાનું છે. આપણે પહેલાં શરૂઆતમાં હલકા ફૂલકા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. ચાલો સમજી લો, મારી પાસે એક ડિગ્રી છે. બરાબર, મારી પાસે એક ડિગ્રી છે, જોજો અહીંયા. બરાબર, આપણે પહેલો એક્ઝામ્પલ, આવા ઘણા બધા એક્ઝામ્પલ મેં તમને આપવાનો છું, એટલે ધ્યાનથી જોજો જેથી તમે સરળતાથી કરી શકો. ચાલો સમજી લો, મારી પાસે આ થીટા ઇઝ ઇક્વલ ટુ 5 ડિગ્રી છે. બરાબર, અને એને મારે શામાં ફેરવવાનું છે? રેડિયનમાં. તો ડિગ્રી અને રેડિયન વચ્ચે શું સંબંધ છે દેખાયા કરે? ડિગ્રી અને રેડિયન વચ્ચે π/180 રેડિયન. 1 ડિગ્રી બરાબર કેટલા? π/180 રેડિયન. તો 5 હોય તો 5 × π/180 રેડિયન, એટલે શું લખી નાખવાનું? તો ઇઝ ઇક્વલ ટુ 5 × π/180. ઠીક છે, પાઈની કિંમત મૂકી દઈએ આપણે તો શું થાય? 5 × π ની કિંમત કેટલી છે? કેટલી કીધી મેં તમને? 3.14. લખી દઈએ 3.14/180 ડિગ્રી. ઠીક છે, ચાલો આપણે આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. બરાબર, તો 5 × 3.14 ભાગ્યા તમારું 180. બરાબર, તો તમે અહીંયા કેલ્ક્યુલેશન કરશો. હવે ખાસ ધ્યાન આપજો છોકરાઓ, આવો જવાબ આવે તો કઈ રીતે લખવાનું? 0.08722 આવી રીતે જવાબ આવે તો તમારે આવી રીતે જવાબ લખવાનું નથી, એને 10^2 પદમાં લખવાનું, એટલે 10ના ઘટકમાં. હવે 11 સાયન્સમાં આવા જ જવાબો લખવા. ચાલો હવે કઈ રીતે? ચાલો પોઈન્ટ અહીંયા આગળ છે, ચાલો આ પોઈન્ટને મેં અહીંયા લઈ જાઉં તો 10^-1 થાય, અહીંયા આગળ લઈ જાઉં તો 10^-2. બરાબર, તો શું લખાશે? 8.7 × 10^-2. બરાબર, આટલા શું થાય? આટલા રેડિયન. સમજ પડી તમને? આટલા શું થશે? રેડિયન.
ઠીક છે અહીં સુધી સમજ પડી ચાલો અથવા તમે અહીંયા એક અંક હજુ પણ લખી શકો 8.72 × 10⁻²⁻² રેડિયન ઠીક છે ચાલો આ થઈ ગયો તમારો પહેલો ખૂણો કઈ રીતે પોઈન્ટ ખસેડવાનું સમજ પડી તમને ચાલો ત્યાર પછી નંબર 2 ચાલો હવે આપણે આ તો વાત થઈ ગઈ ડિગ્રીની બરાબર પણ કોઈક વખતે તમને ખૂણો સામાં આપેલો હોય મિનિટમાં આપેલો હોય બરાબર ને બરાબર ચાલો હવે સમજી લો મારી પાસે ખૂણો છે થીટા ઇઝ ઇક્વલ ટુ આ 110 અથવા સમજી લો 130 મિનિટ ચાલો હવે આને મારે સામાં ફેરવવાનું છે આને મારે ફેરવવાનું છે રેડિયનની અંદર તો કઈ રીતે થશે તો મેં તમને નિયમ જ લખાવી દીધો છે છોકરાઓ શું કે મિનિટને રેડિયનમાં ફેરવવા માટે શું કરવાનું કેટલા વડે ગુણવાનું કેટલા વડે ભાગવાનું 60 વડે ભાગો અને પાઈ બાય 180 વડે ગુણી કાઢો તો સીધું જ લખી દેવાનું અહીંયા શું થઈ જાય 130 બરાબર કેટલા વડે ભાગી કાઢવાનું એને 60 વડે અને ગુણી કેટલા વડે કાઢવાનું તો પાઈ બાય 180 ડિગ્રી ઠીક છે તો આપણે વેલ્યુ મૂકી દઈએ અહીંયા પાઈની તો 130 × 3.14 / 60 × 180 બરાબર ચાલો આપણે આની કેલ્ક્યુલેશન કરીએ તો કેટલી આવશે કેલ્ક્યુલેશન તો 130 × 3.14 બરાબર તો તમારો ઉપર જવાબ આવશે 408.20 / 60 × 180 બરાબર તો એ આવશે તમારું 10 800 બરાબર આટલું આવશે બરાબર ચાલો તો હવે આ ભાગ્યા આગળ નાખીએ તો 408.20 / 10 800 બરાબર તો તમારો જવાબ છોકરાઓ આવો આવે છે 0.0037 આવો જવાબ આવે છે ચાલો હવે આપણે આને 10⁻² લખવાનું છે હવે આ શીખજો તો શું થાય હવે અહીંયા આ પોઈન્ટને મેં એક સ્ટેપ લઈ જાઉં તો 10⁻²⁻ બીજું એક સ્ટેપ લઈ જાઉં તો 10⁻²⁻ આ બાજુ જો પોઈન્ટ જશે જમણી બાજુ તો શું થશે ઘાતાંકમાં -2 એટલે શું થાય -2 -3 -4 એટલે ઘટાડો થાય અને ડાબી બાજુ થાય તો ઘાતાંકમાં શું થાય વધારો યાદ રાખજો તો અહીંયા આપણે લખી દઈશું અહીંયા લાવો તો -1 અહીંયા લાવો તો -2 એટલે 3.77 × 10⁻²⁻ આટલા રેડિયન ઠીક છે તો આ આવી ગયો તમારો બીજો સંબંધ ચાલો હવે તમે સમજી ગયા હશો હવે ધારો કે મેં તમને ત્રીજો ખૂણો આપી દઉં આ ત્રીજો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 2000 સેકન્ડ કહો તો તમે જાતે કરી શકો કઈ રીતે હવે સેકન્ડ હોય તો કેટલા વડે ગુણવાનું કેટલા વડે ભાગી કાઢવાનું આ 60ની જગ્યાએ કેટલા વડે ભાગવાનું 3600 વડે ગુણવાનું કેટલું પાછું પાઈ બાય 180 જે આવે તે તમારો જવાબ ઠીક છે આ થશે તમારાથી ચાલો આટલું તમારે કરવાનું છે બરાબર ચાલો હવે એક બીજો સંબંધ તમને બતાવી દઉં બરાબર ચાલો બીજો સંબંધ શું છે તે અહીં આપણે જોઈ લઈએ ચાલો અહીંયા જ બતાવી દઉં આપણી પાસે અહીંયા જગ્યા છે ચાલો હવે સમજી લો મારી પાસે એક ખૂણો છે થીટા બરાબર 1 ડિગ્રી બરાબર અને સમજી લો કે 25 ડિગ્રી છે આપણે કોઈ પણ ખૂણો લઈ લઈએ 1 ડિગ્રી અને 25 મિનિટ હવે મારે આ ખૂણાને શું કરવું છે મારે આ ખૂણાને સમા ફેરવવાનું છે રેડિયનમાં ફેરવવાનું છે હવે આ ખૂણો તો નથી ડિગ્રીમાં ને નથી મિનિટમાં તો શું કરવાનું તો છોકરાઓ આપણી પાસે મિનિટને રેડિયનમાં ફેરવવાનું સૂત્ર છે બરાબર અને આ તમે જુઓ આ મિનિટમાં છે આ ડિગ્રી મિનિટમાં નથી પણ ડિગ્રીને મિનિટમાં ફેરવવા માટેનો સંબંધ આપણી પાસે છે જો 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ લખી શકાય 60 મિનિટ તો આપણે શું કરીએ અહીંયા આ થીટા બરાબર જો આ 1 ડિગ્રી છે ને એની જગ્યાએ શું લખી દઈએ 60 મિનિટ આ 1 ડિગ્રીની જગ્યાએ મેં શું લખી દીધું 60 મિનિટ પ્લસ મારી પાસે બીજી કેટલી મિનિટ છે જ
25 મિનિટ બરાબર તો હવે શું કરવાનું હવે મારો ખૂણો કેટલો થઈ ગયો થીટા બરાબર 75 મિનિટ ચાલો આપણું કામ પતી ગયું હવે જો આ મિનિટ આવી ગઈ હવે મિનિટને રેડિયનમાં ફેરવવાનું હોય તો મેં તમને બતાવી દીધું શું કરવાનું આ 75ને કેટલા વડે ભાગી કાઢવાનું 60 વડે અને ગુણવાનું કેટલા વડે 180 વડે સમજ પડી બરાબર તો આ થઈ ગયું તમારું કામ બરાબર તો આ તમારે જાતે ગણવાનું છે આ તમારે જાતે ગણીને મને મોકલાવવાનું છે બરાબર ચાલો હવે બીજું હવે ધારો કે આટલે 2 ડિગ્રી હોય તો બરાબર તમારો જો આ તમારો ત્રીજો એક્ઝામ્પલ છે જે તમારે કરવાનું છે જાતે બરાબર હું ચોથો તમને આપું છું સમજી લો અહીંયા 2 ડિગ્રી અને 10 મિનિટ હોય તો ચાલો તો એકદમ સિમ્પલ ફરીથી આ ખૂણો થીટા બરાબર તમારે આ 2 ડિગ્રી છે ને 1 ડિગ્રી હોય તો કેટલી મિનિટ થાય 60 તો 2 ડિગ્રી હોય તો કેટલી મિનિટ થવાની 120 તો એ લખી દો 120 ડિગ્રી પ્લસ 10 ડિગ્રી એટલે કેટલા 130 ડિગ્રી સોરી ડિગ્રી નહીં મિનિટ બરાબર ચાલો હવે ફરીથી મિનિટને તમારે રેડિયનમાં ફેરવવું હોય તો પાછું એને 60 વડે ભાગો પાઈ બાય 180 વડે ગુણી કાઢો કામ પૂરું ઠીક છે તો તમારું હોમવર્ક આ રહ્યું બરાબર તમારું હોમવર્ક આ રહ્યું તમારે આટલા ખૂણાને રેડિયનમાં ફેરવવાનું છે ચાલો પહેલો ખૂણો તમારો પહેલો ખૂણો જાતે કરો અને મને ગ્રુપમાં સેન્ડ કરો બરાબર ચાલો પહેલું તમારે આ 10 થીટા ઇઝ ઇક્વલ ટુ 10 ડિગ્રી બરાબર એને રેડિયનમાં ફેરવવાનું છે ચાલો પછી બીજું તમારું છે સમજી લો કે મારી પાસે 80 મિનિટ છે થીટા ઇઝ ઇક્વલ ટુ 80 મિનિટ થર્ડ થીટા ઇઝ ઇક્વલ ટુ 1200 સેકન્ડ એના બરાબર શોધવાનું છે નંબર 4 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી અને 10 મિનિટ બરાબર પાંચમું છે ખૂણો તમારો થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ડિગ્રી અને 30 મિનિટ બરાબર છઠ્ઠું છે તમારું થીટા ઇઝ ઇક્વલ ટુ 3 ડિગ્રી અને 50 મિનિટ છે બરાબર કેટલા એક્ઝામ્પલ થઈ ગયા તમારા 1 2 બરાબર 3 4 5 6 7 8 બરાબર આટલા એક્ઝામ્પલ તમારે મને જાતે કરીને મોકલાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં ની સમજ પડી હોય તો વિડીયો ફરી એક બે વાર જુઓ કંઈક તમને પર્સનલ ક્વેશ્ચન હોય તો તમે ફોન કે મેસેજ મને કરી શકો બરાબર થેન્ક યુ સો મચ નેક્સ્ટ ટાઈમ આપણે બીજું કંઈક શીખીશું તમે આ વિડીયો પરથી આ બધા જે કોન્સેપ્ટ છે એને શીખો આ બે નોંધને લાઈફ ટાઈમ માટે યાદ રાખજો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ ધેટ્સ ઓલ ફોર ટુડે